હેલો બાળકો, હા ચલો આવી જાઓ આવી જાઓ. આપણે આજે કંઈક અલગ શીખવાના છીએ. તમે આગળના ભાગમાં દુકાનદાર અને ફરસાણની દુકાન વાળું બધું શીખ્યા છો, શીખ્યા ને? તો આપણે આજે રકાર વાળા શબ્દો શીખવાના છે. જુઓ બાળકો, અહીં શબ્દો મેં લખ્યા છે તો એ કઈ રીતે બીજાથી જુદા પડે છે તે આપણે જોઈએ. પ્રકાશ અને અહીં છે પ્ર, પ્રકાશ. તો આમાં પ છે અને અહીં આ ચિહ્ન ઉમેરેલું છે, એટલે આ બે શબ્દોમાં એ આ રીતે અલગ પડે છે. હવે અહીં જુઓ, આમ અને આમ્ર, તો અહીં મ ઉપર આ ચિહ્ન નથી અને અહીં આ ચિહ્ન કરેલું છે. હવે અહીં કયું ચિહ્ન કરેલું છે? આ અહીં કયું ચિહ્ન કરેલું છે? આ આ શબ્દમાં કયું ચિહ્ન છે? અહીં ઉપર આમી અને આર્મી, તો આ ચિહ્ન અહીં ઉમેરેલું છે. તો આ જે બધા ચિહ્નો છે તેને શું કહેવાય છે? રકાર વાળા શબ્દો. બરાબર યાદ રહ્યું તમને? હવે જુઓ, પકાશ અને જુઓ, અહીં પકાશ છે અને પરકાશ, એટલે આ જે ર છે તેને આ અહીં આ રીતે ચિહ્નમાં મૂકવામાં આવે છે, એટલે શબ્દ કયો બનશે? પ્રકાશ. બરાબર છે? તો એ જ રીતે આ બધા શબ્દોમાં પણ આ રીતે ઉમેરેલું છે. તો હવે આપણે આગળ જોઈએ, આપણે રકાર વાળા શબ્દો શીખીએ. જુઓ, અહીં ત્રણ પ્રકારના રકાર વાળા શબ્દો લખેલા છે, તો આપણે જોઈએ. જો આ હું વાંચું છું, તમે સાંભળજો. આ કઈ રીતે બોલાશે? પકાશ, પકાશ એ બોલાશે. અને આ છે પ્રકાશ. અહીં અલગ શું પડે છે? તો જુઓ, આ જે રેફ છે તો તેનો ઉચ્ચાર ર તરીકે કરાય છે. હવે આમાં જુઓ, આમ, તો આમ્ર, તો અહીં આ રીતે આવે છે. વજ, વ્રજ, તો અહીં આ રેફ છે. હવે જુઓ, તપ્તિ, ને આનો ઉચ્ચાર શું થશે? તૃ, તૃપ્તિ. કમી, કૃમિ. સંગાર, શૃંગાર. ધર્મ, ધર્મ. સ્વર્ગ, સ્વર્ગ. ઉર્જા, ઉર્જા. હવે આ બધા જે શબ્દોમાં ફેર આવે છે તે રકારને લીધે આવે છે. જુઓ, આપણે અહીં શું કરવાનું છે? અમૃત કાપવાનો પર્વત ફકરો વાંચો, તેમાં આવતા નામ લખો, મોટેથી વાંચો. હવે અહીં હર્ષવર્ધન શબ્દ લખેલો છે. રકાર વાળા શબ્દો અહીં આપણે લખવાના છે. આ ફકરો જોઈએ છીએ અને વાંચીએ છીએ. અમૃત કાકાનો પર્વત. તો જુઓ, મ, અમૃત કાકામાં મની નીચે રેપ છે અને પર્વત તેમાં પણ રેપ છે, તો એ શબ્દો પણ રકાર વાળા શબ્દો કહેવાશે. હવે આગળ જોઈએ, પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. તો પૃથ્વીપુર, તો પની નીચે શું છે? રેપ છે. તો એ શબ્દને આપણે અહીં લખીએ. જો બાળકો, અહીં આ રેપ છે ને, તો આવા જ રેપ વાળા શબ્દો આપણે આ પાઠમાંથી શોધવાના છે. હવે આગળ જોઈએ. જો આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, તો રેપ ક્યાં આવ્યો છે બાળકો? હા, આર્યન. તો આપણે શબ્દ આર્યન અહીં લખીશું. હવે આગળ, શકરાબાઈની શાકભાજી
શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબી, ફુલેવર, કોરું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેનના કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. તો ચાલો હવે મને કહો, અહીં રેફ વાળા કયા શબ્દો આવ્યા? ખબર છે ને? બોલો. ચાલો, બરાબર છે. પ્રકાશભાઈ, પછી કયો શબ્દ આવ્યા બાળકો? દર્શનાબહેન. તો હવે જુઓ, અહીં જે શબ્દો મેં લખ્યા છે તો બાકીના જે શબ્દો છે તે ચોપડીમાં તમારે આમાંથી શોધીને લખવાના રહેશે. બાળકો, આપણે અહીં અમુક શબ્દો લખેલા છે. જુઓ, રકાર વાળા શબ્દો નું શ્રુત લેખન કરો. તો આ શ્રુત લેખન એટલે જે શબ્દો લખ્યા છે તેને આપણે વાંચવાના છે, અને એ શબ્દો ખોટા લખ્યા છે. શું લખ્યા છે? ખોટા. તો એને આપણે સુધારીને લખવાનું છે. તો ચોપડીમાં જુઓ, આશીર્વાદ. તો અહીં રે ક્યાં આપેલો છે? શ ઉપર. તો અહીં શ ની આગળ ર બોલાય છે? ના. ર ક્યાં બોલાય છે? વ ની આગળ. તો વ ઉપર રેફ આવશે. તો આ રીતે આ શબ્દ લખાશે, આશીર્વાદ. જુઓ, આશીર્વાદ. તો વ ની આગળ ર નો ઉચ્ચાર થાય છે, એ ર અહીં રેફ તરીકે આવે છે. હવે જુઓ, કૃત્રિમ. તો અહીં શબ્દને સુધારવાનો છે. તો કઈ રીતે લખાશે? તો ક ની નીચે હસવા વાળું છે. તો આ શબ્દ ખોટો છે. તો આપણે આ રીતે એને લખાશે, કૃત્રિમ. તો ક્રુ બોલાશે. અહીં અહીં જે રેફ છે તેનો ઉચ્ચાર ક્રુ થશે. તો કૃત્રિમ. તો આ રીતે આ શબ્દને બોલવાનો છે અને લખવાનો છે. હવે અહીં બીજા શબ્દો મેં લખ્યા છે. તો આપણે આ જે શબ્દ ખોટા છે તેને સુધારીને લખવાના છે. તો જોઈએ, શ દ કાડ. તો અહીં આ શબ્દનો ઉચ્ચાર આ રીતે થાય છે. તો આમાં આપણે એને સુધારીને લખવાનું છે. તો જુઓ, શ દ કાડ. ડ ની ઉપર રેફ આવશે. જો કા ર દ, તો દ ની આગળ ર આવે છે એટલે ડ ઉપર રેફ આવશે. હવે જુઓ, વ ગ ખંડ. તો વ ગ ખંડ આ રીતે શબ્દ આવશે, ખોટો છે. તો અને વર્ગ શું આવશે? વર્ગ ખંડ. તો અહીં આ ઘ ની ઉપર રેફ આવે છે, કારણ કે ઘ ની આગળ ર નો ઉચ્ચાર થાય છે. અહીં જુઓ, આ શબ્દ છે વારતા. તો ર ક્યાં આવ્યો છે? તાની આગળ. તો આ શબ્દ ખોટો છે. તો આપણે એને કઈ રીતે લખવાનું? જો તની આગળ ર છે તો એનો ર નો શું બનશે? રેફ બનશે. તો અહીંયા ટ ઉપર રેફ આવશે. તો વાર્તા આ રીતે શબ્દ બોલાશે. હવે જુઓ, કૃત્રિમ. આ શબ્દમાં ક ની નીચે રેફ આવશે. હવે જુઓ, પટીના. તો આ શબ્દ ખોટો છે, એને કઈ રીતે સુધારવાનું? તો પ્ર આવશે. શું આવશે? પ્ર. પ ની સાથે પ્ર બોલવાનો. પ્ર તી ના મ ર ઘ. તો અહીં મ ર ઘ શબ્દ છે. તો આપણે શબ્દ કઈ રીતે લખવાનો થશે? મૃગ. મૃગ આ શબ્દ
ડ્રેસ ક્યાં આવશે બાળકો? વ ઉપર. તો આ શબ્દો આપણે સુધારીને આ રીતે લખવાના છે. તો બાળકો તમારે શું કરવાનું છે? આ જે શબ્દો છે તેની તમારી ચોપડીમાં લખવાના છે અને નોટમાં એને લખવાના રહેશે અને બોલીને લખવાના છે. જો બાળકો અહીં શું કરવાનું છે આપણે? હા, આ જે વાક્યો છે તે બક્કુએ લખેલા છે. શું? બક્કુએ. અને તેના ઉપર શું બન્યું છે? મુરબ્બો. જુઓ, દેખાય છે તમને? તો આપણે તેને લખવામાં મદદ કરવાની છે. તો આ તરફ આપણે આ વાક્યોને એ જ રીતે લખવાના રહેશે. છે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. તો આપણે આ વાક્યને પેલી બાજુ લખવાનું છે. જુઓ, ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. તો આ જે વાક્ય મેં લખ્યું છે તે જ રીતે બીજું વાક્ય પણ આપણે લખવાનું છે. તો અહીં જુઓ, કૃતિકાએ કાચી કેરી કાપી. કાચી કેરી કાપી. તો આ જ રીતે 3, 4, 5, 6 એ વાક્ય તમારે અહીં ચોપડીમાં લખવાના છે. તો બાળકો હવે અહીં સુધી આપણે અભ્યાસ પૂરો કરીએ છીએ. બાય બાય મિત્રો.